नमस्ते बाळ मित्रों, आज आपणे हिंदी प्रवेशिका में पेज नंबर काले आपणे पूर्यू ने आज पेज नंबर 40 में आपणे पूरवानुं छे। जो तेमां छे चित्र पहोंचान कर कोष्टक भरो, चित्र ओळखी अने खाना पूरो। जो आमां आपेलुं छे चित्र सैनिकनुं चित्र आपेलुं छे, तो आपणे खाना पूरवाना छे। तो जो अहींया पेलुं नाम आपेलुं छे सैनिक, तो आया आपणे ऊपर लखवानुं सने बे मात्रा सै नी क आवी रीतना पूरवानुं छे। त्यार पछी जो अहींया बीजुं चित्र आपेलुं छे न्यूज़पेपरनुं छे ने चित्र, तो अहींया हिंदीमां शुं कहेवाय दैनिक। तो अहींया आपणे लखवानुं दने बे मात्रा दैनिक। आवी रीतना चित्र जोई ओळखी अने खाना पूरवाना छे। त्यार पछी बीजू चित्र जो आपेलुं छे बैंगन, बैंगननुं छे, तो अहींया लखवानुं बने बे मात्रा बैंगन। अने त्यार पछी आ बीजू चित्र मैदाननुं आपेलुं छे, जो क्रिकेटनुं मैदान आपेलुं छे, तो तेमां लखवानुं मने बे मात्रा मै दा न। आवी रीतना तमारे चित्र ओळखी अने खाना व्यवस्थित पूरवाना छे। त्यार पछी आपेलुं छे जो अहीं एक नैयानुं चित्र आपेलुं छे अने अहीं एक ગાયનું ચિત્ર આપેલું છે, તો નૈયામાં અહીં તમારે લખવાનું નને બે માત્રા નૈયા। ત્યાર પછી અહીં ગાયનું ચિત્ર છે, તો ગાયને હિન્દીમાં શું કહેવાય ગૈયા। આવી રીતના તમારે પૂરવાનું છે। ત્યાર પછી છે બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખવાના છે તમારે। જો અહીંયા આપેલા નામ આપેલું છે મેલા, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે મ, તો અહીંયા લખવાનું મને બે માત્રા મૈ લા। ત્યાર પછી શું છે તૈરના, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે તે, તો તમારે અહીંયા લખવાનું તને બે માત્રા તૈ રના। ત્યાર પછી આપેલું છે મૈયા, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે મ, તો અહીંયા લખવાનું મને બે માત્રા મૈ યા। ત્યાર પછી છે ફૈલાવ, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે ફ, તો તમારે લખવાનું ફને બે માત્રા ફૈ લાવ। ત્યાર પછી અહીંયા શું છે ચેન, તો અહીંયા કયો અક્ષર ખૂટે, તો અહીંયા તમારે લખવાનું ચેન। હવે આપેલું છે છૈલા, તો અહીંયા કયો અક્ષર ખૂટે ક્ષ, તો અહીંયા લખવાનું છૈલા। હવે આપેલું છે એનક, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે એ, તો અહીંયા લખવાનું એનક। હવે અહીંયા આપેલું છે બેલ, તો અહીંયા કયો અક્ષર ખૂટે છે, તો તમારે લખવાનું બને બે માત્રા બે। આવી રીતે તમારે જે ખૂટતા અક્ષર હોય તે પૂરવાના છે। ત્યાર પછી આપેલું છે કોષ્ટક શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા જો તમને ઉપર કૌંસ આપેલા છે, પેર બેલ અને મેદાન આ ત્રણેય કૌંસ આપેલા છે, તેમાંથી તમારે આમાં કયો ખાલી જગ્યા સાચી છે તે આમાં તમારે પૂરવાનું રહેશે। જો આમાં આપેલું છે ભૈયા ખાલ જગ્યા પકડ, ભૈયા ખાલ જગ્યા પકડ, તો અહીંયા શેનું ચિત્ર આપેલું છે બળદનું, બળદને હિન્દીમાં શું કહેવાય બેલ, તો અહીંયા તમારે લખવાનું બને બે માત્રા બેલ। તો હવે જો ભૈયા બેલ પકડ। હવે આપેલું છે બીજું મેદાન આપેલું છે, જો બહન ખાલ જગ્યા મેં ખેલ, આપણે શેમાં ક્યાં રમત રમી મેદાનમાં, તો બહન મને બે માત્રા મેદાન, બહન મેદાન મેં ખેલ। હવે આપેલું છે પેર, તો ગીતા જમીન પર ખાલ જગ્યા રખ,
तो શું આમાં લખવાનું તમારે પને બે માત્રા પે ર ગીતા જમીન પર પેર રખ આવી રીતે તમને બીજી કોઈ પણ ખાલી જગ્યા આપેલી હોય તો કૌંસમાંથી ચિત્ર જોઈ સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે ત્યાર પછી આપેલું છે વાક્ય પઢો ઓર લખો વાક્ય વાંચો અને લખો તો જો અહીંયા આપેલું છે કૈલાસ પૈસા લા તો તમારે અહીંયા જો અહીંયા આપેલું છે ને તો તમારામાં ઘૂંટવાનું રહેશે કને બે માત્રા કઈ લાસ પૈસા લા આવી રીતે તમારે વાક્ય વાંચે અને સામે સાચું વાક્ય લખવાનું છે જો ત્યાર પછી છે બહોન ગયા ચરાને જા તો તમારે અહીંયા લખવાનું બહોન ગયા ચરાને જા ત્યાર પછી ત્રીજું વાક્ય માલા ઘૂમને નૈનીતાલ જા તો તમારે અહીંયા લખવાનું માલા ઘૂમને નૈનીતાલ જા ત્યાર પછી ચોથું વાક્ય સૈનિક દેશ કી રક્ષા કરતા હે તો તમારે અહીંયા સામે લખવાનું સૈનિક દેશ કી રક્ષા કરતા હે આવી રીતે તમારે વ્યવસ્થિત વાક્ય વાંચી અને સામે લખવાનું રહેશે નમસ્તે બાળમિત્રો